व्हाट्स अप गाइस, वेलकम टू द चैनल अगेन। अवारे उठी ने उठता नहीं हाथे जाओ बड़ू जोवा मिली जाए एटले आपणुं मगज पाछू इंटरसेप्शन पेलू इंटरस्टेलर ने इंसेप्शन नी जेम छे ने 3-1 महीना पाछळ जता रही। आ बधुं जून जुलाई चालू थई गयो ने 2020 में तो आनी भैया 6-1 महीना बाकी एवी फीलिंग आवा माटे। बट चालो डिसेम्बर में वरसाद एवं कई नवी बात नहीं, दर वक्त एकाद बार आम शियाळा में कि उनाळा में एकाद बार आई वरसाद पड़ी जो हो गया कि पेलू वावाजोड़ू आवाजों तरह गमे तेम वरसाद वरसाद पड़ गए। पर आना लीधे चिंता हूँ थे खबर, आप पेली केरी हो केरी अपना हारू तो केरी मोरवा हमें लगवा चालू थे मोरवा आए ने पहला जो वरसाद पड़ जाए तो साली केरी भी ओछी आए એટલે એ ચિંતા છે, બીજી કોઈ ખાસ ચિંતા નથી કે ઘાસ છે તો આમ બરાબર કોરોનાને લીધે આમ કેરી ઓછી ખવાયેલી, પણ આ વખતે બરાબર ખાવી હતી। પછી ચાલુ હવે વરસાદ પડ્યા કરે ને તેમાં ખેતીની બી પથ્થર ઠોકાઈ જાય, બીજું કંઈ નહીં। શો મસ્ટ ગો ઓન ટેમ, એવી રીતે આપણે બી આ બધું ચાલુ તો રાખવું જ પડે એટલે ડિસાઈડ કર્યું છે ચાલો રેઇનકોટ કાઢો, કંઈ નહીં એટલું ખબર નહીં પડી કે ચાલો વિન્ડશીટર કાઢીએ કાઢ્યું આ કાઢીએ એટલે સ્વેટર પહેરવાનીમાં વરસાદનો આપણે રેઇનકોટ, આપણને 2-3 વર્ષથી એક્સપિરિયન્સ હતો, રેઇનકોટ હાચી મૂકેલો હતો નીચે જતો એટલે ફટાફટ નીકળી ગયો અને આપણે ફટાફટ જઈને આપણે મંદિરે જઈ આવીએ ને પછી જોઈએ હવે આવીને બધું બે ત્રણ વસ્તુ કામ કરવાનું। મંદિરે ને ચા એ બે વસ્તુ છે ને મારા દિવસમાંથી ભૂલાય નહીં, એટલે કંઈ બી કરીને મંદિરે તો જઈ જ આવવાનું, ચા બી ભલે 6-7 વાર પીવાની પણ પીવાની તો પીવાની। જો કંઈ વરસાદ વધે તો ફોન અંદર મૂકી દઉં, એવું કંઈ વોટર રેઝિસ્ટન્ટ તો વોટરપ્રૂફ ફોન નહીં મારો, તો અમને પછી આગળ બતાવું। તમારી સહી કઈને મોકલી આપે કે રોહિત શર્મા ને ખોટું લાગે છે, કે કેપ્ટન રોહિત શર્મા ને જ બનાવવો જોઈએ? સારું, હવે 5 જણ ની માંગે તો ભાઈ બીજા 2 જણ કાથી લાવો? ના પણ એટલે સહી પાક્કું કરીને પણ લખવાનું હું અંદર કે અમારી એવી માંગ છે કે રોહિત શર્મા ને કેપ્ટન બનાવો। કોહલી ના હાથમાં આવી ગયે તો પેલું કાગળ તો શું કરવું? આટલું બધો વરસાદ કોઈ દસ કે શિયાળામાં વરસાદ પડે એટલે હમેલું, પણ આટલો બધો વરસાદ અહીંયા પેલું મજૂરો ગેટ પાસે પેલું ઇન્કમ ટેક્સ કોલોની છે ત્યાં તો આટલું બધું પાણી જરાક જેવું ભરાઈ ગયેલું હતું, બધા ફૂરફૂર કરીને બધા ઉદાડતા હતા, ઓળી મૂકવાની જ વાર હતી એટલે સાલો ખબર નહીં પડે ને। હવે આ બધું વરસાદમાં તો પાછું કેવું છે કે બધાને હમણાં બધા ભજીયાવાના મન થઈ ગયેલા એટલે બેને બધાની સ્ટોરી બી ચાલુ થઈ ગઈ, અમુક થોડું પબ્લિક ડુમ્મસ બી પહોંચી ગઈ। ડુમ્મસને ભજીયાનું કેવું છે કે તમે કોઈ બી ઋતુમાં ખાવ તો તમને હાર જ લાગે, ત્યારે ચોમાસામાં તો બટ ઓબ્વિયસ તમને હાર જ લાગવાના, અને એ પછી આપણે શિયાળામાં એટલી ઠંડીમાં ખાઈએ ફટાફટ ગરમ ખાયેલી, ઉનાળામાં બી એટલા જ હારા લાગે લોકોને ઉનાળામાં, પેલા મેં બહુ બધાને જોયેલા છે કે આમ કરીને ઉનાળામાં હવાના પોરમાં પહોંચીએ, બપોરે બી આટલી ગરમીમાં અહીંયા પરસો પડતો હોય પેલી ચટણીમાં ને ચટણીમાં એમાં પાછા ભજીયા ભરીને ખાતા હોય તો બી લોકોને બહુ ભાવે। ડુમ્મસના ભજીયાની વાત જ એવી છે, જવાનું મન થઈ ગયું મને બી ડુમ્મસ, બટ હવે જવાનું હમણાં અઘરું છે કારણ કે સિચ્યુએશન બી એવી છે ને પ્લસ થોડું બધું કામ બી છે। હવે જોઈએ કોઈ એકાદ દિવસ પાછા ડુમ્મસ જઈ આવું, બાકી આ વરસાદ તો હવે હમણાં થોડો બંધ થયો છે બટ તો બી છાંટા 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 પડતા છે તો હા પેલા પક્ષીઓ બધા તે લોકોને ગાંઠિયા લાગી દઉં તો એને ક્યાંક ક્યાંક કરે આ લોકો। વરસાદમાં આપણને ભૂખ લાગે છે એમાં પક્ષીઓને બી એટલી ભૂખ લાગે એટલે એ લોકો અમે બી ગાંઠિયા તો રાખી જ જવાના, તેમાં બી અમારા તો પહેલાં બધા બહારથી આવેલા હોય ને બધા પબ્લિક મહેમાન કહેવાય તો એ લોકોને બી જમાડવા પડે,
એ લોકો આરોગી નાખી દેજા, કે વરસાદમાં છે ને આ બધા અહીંથી ઘાટી આવા થઈ જાય, અમુક પર નહીં ખવાય તો નીચે બી અમુક પડેલા છે. એટલે તો બી આ ફ્રેશ ઘાંટી હોય તો ફ્રેશ આપણને કેવું ફ્રેશ ભાઈ થાય, એ લોકોને બી ફ્રેશ ભાઈ અને ફટાફટ હમણાં બધું ખાઈ જાય. એ વાત આપણી ક્રિકેટની તો જસપ્રીત બુમરાહે 50 રન મારી દીધા છે. એટલે આવું પહેલી વખત બન્યું હોય કે આપણા પહેલાં ઓપનિંગ બેટ્સમેનને બધા કરતાં સૌથી વધારે ટેલ એન્ડરે વધારે રન બનાવ્યા છે. જસપ્રીત બુમરાહની ટેસ્ટમાં એવરેજ 3 છે ભાઈ સાહેબ, 50 ઉપર મારી ગયા, અને જે રીતે રમતો તો એ રીતે લાગે કે ભાઈ સાહેબને ઓપનિંગ મોકલી દેવા જેવું છે. તો ખાલી મજાક ખાલી વાત કહું પણ જોરદાર એમાં ખુશ થઈ ગયા. એને સિરાજ બંડવો ફિલ્ડ પર નીકળે એટલે આ કાચ પહેલાં આમ પહેલાં કરી લેવા પડે, નહીં તો હારા આટલાના આખા પેન ભીલાઈ જાય. જો આ તો થોડુંક બચી ગયું હું આ બધું, બાકી તો આમ બધું નીચે પડીને પેન બિંદલી લાગે એટલે ટુ. હે વોટ્સઅપ ગાઈઝ, સો ફાઇનલી આ ફિનિશ માં વર્કઆઉટ, ગુજરાતીમાં બોલે તો વર્કઆઉટ પતાવી કાઢ્યું છે આપણે, ને પછી હવે જઈએ છીએ ઘરે, જઈને ઘરે જઈને ખાઈને થોડુંક રખડવા જવું. એમ એક્ચ્યુઅલી બોક્સ ક્રિકેટ રમવાની ઈચ્છા હતી પણ વસ્તુ થઈ ગયું કે વરસાદ બહુ પડ્યો ને એટલે બોક્સમાં બી નીચે પીચ બી નહીં થઈ ગઈ, એટલે ડકવાત લુઈસ લાગે એ પહેલાં આપણે વિચારી કર્યું કે થોડુંક આજે એક્સરસાઇઝ કરી લઈએ. હું તો રોજ જ કરું છું પણ આજે જાય થોડી વધારે કરી લીધી. સો દેટ્સ ઇટ, રાત્રે હવે કંઈ હોય તો નાખીશ, નહીં તો પછી ખબર નહીં શું થઈ જાય. આપણે ફરી પાછા મળ્યા, ચલો.